લાઠી બાલકૃષ્ણ ગોવર્ધનનાથજીની હવેલી દ્વારા 200 લોકોને માટે દરરોજ નિયમિત ભોજન બનાવવામાં આવી રહ્યું છે અને ગરીબ ગુબડાઓ સુધી તમામ ભોજન પહોંચાડવાની વ્યવસ્થા પણ સુંદર રીતે કરવામાં આવી છે. લાઠી બાલકૃષ્ણ ગોવર્ધનનાથજીની હવેલીના ટ્રસ્ટ દ્વારા મજૂરી કરી એક ટંકનું રળતા ગરીબ પરિવારોને ભોજન વ્યવસ્થા કરી સેવાયજ્ઞ શરૂ કરેલો છે. હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસના મહારોગના કારણે લોકડાઉનની વિકટ પરિસ્થિતિમાં ભારતીય હવેલીના વૈષ્ણવ સમાજ દ્વારા રોજે રોજ એક ટંકનો કમાતા પરિવારોને 6-4-20 દરરોજ બપોરે અંદાજે 200 લોકોને ભોજન બનાવી ઘરે ઘરે સુધી પહોંચાડી માનવ સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરતું ઉદાહરણ ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ સેવાયજ્ઞમાં બ્રહ્મ સમાજના રસોયા નિઃસ્વાર્થપણે સેવા આપી સહયોગી બન્યા છે. મુંબઈના મુખ્ય ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ સંઘવીના આદેશ મુજબ સ્થાનિક ટ્રસ્ટી મંડળના ચંદુભાઈ સોની, ગોપાલભાઈ ધારિયા, બિપિનભાઈ કંસારા, રાજેશભાઈ નાંઢા સહિતના વ્યવસ્થાપકો વ્યવસ્થા સંભાળી રહ્યા છે. છોકરાઓને નહીં મોકલતા, કાલથી છોકરાઓને નહીં આપ્યો કેતા નહીં પછી.